पंचर पड़े तो कोई मदद करवा नो जाए। हे कोई छोकरा नी बाइक मा पंचर पड़े तो कोई मदद करवा नो जाए। पण कोई छोकरी नु स्कूटी बगड़ी होय अने रस्ता मा कीको मारती होय तो ए जुओ छोकरा केवा पहुंची जाए। एक्सक्यूज मी, તમારું પ્લગ પણ હું આપશો? અરે પ્લગ પણ હું કેમ, મારા સ્કૂટર નો આખો ને આખો પ્લગ લઈ જાઓ, હું તો ચાલતો જઈશ। થેન્ક યુ। સોડી પાછળ, એ સોડી પાછળ, એ સોડી પાછળ આખી દુનિયા ગાંડી થઈ, આ તમારી સટકલી થઈ। આ સોડી પાછળ આખી દુનિયા ગાંડી થઈ, આ તમારી સટકલી થઈ। ભજનમાં ભંગ પડ મારા ભઈ, ઊંઘ આવે તો એના ખભા ઉપર અમારા ભાઈ નું માથું આવી રીતે આમ 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 કરતું જાય। કઈ બેન શું કે ખબર છે? એ આવી રીતે સુતા શરમ નથી આવતી તમને? આગા જો, આગા કરે ને। હા અમારા ભાઈઓ આવું ન કરે। આવી જ રીતે અમારો ભાઈ કાળુપુર થી વડોદરા જતો હોય તો ઈ બસમાં કોઈ બેન એની બાજુમાં આવે અને બેન નું માથું અમારા ભાઈ ના ખભે આમ 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 કરતું જાય। ઓ અમારો ભાઈ અમદાવાદ થી વડોદરા જતો હોય તો તે વડોદરા નો ઉતરે, અમારો ભાઈ સીધો સુરત પહોંચી જાય। બેનો ભોળા કે ભાઈઓ? ભોળપણ માં, ભોળપણ માં, ભોળપણ માં ભાઈઓ ની જિંદગી ગઈ, આ તમારી સટકલી ગઈ। ભોળપણ માં ભાઈઓ ની જિંદગી ગઈ, આ તમારી સટકલી ગઈ। ભજન માં ભંગ પડ મારા ભાઈ, અંબાજી કે એમ થાય એમની મરજી હોય
સાધુ આગળ એક છોકરાએ જઈને પૂછ્યું કે હે મહારાજ, એવી છોકરીને શું કહેવાય જે લાંબી હોય, જે ઊંચી હોય, જે એકદમ અફલાતૂન હોય, જે એકદમ દેખાવડી હોય, જે એકદમ હિરોઈન જેવી લાગતી હોય, અને પાછી ઘર હાચવે એવી હોય, અને પાછી વફાદાર હોય? તો મહારાજ કે એવી છોકરીને તમારા મગજનો વેમ કહેવાય? આવી કોઈ, એ આવી કોઈ, એ આવી કોઈ છોડી નથી બની ભઈ, આ તમારી સદગતિ ભઈ, એ આવી કોઈ છોડી નથી બની ભઈ, આ તમારી સદગતિ ભઈ, જન્મમાં ભંગ પડ્યો મારા ભઈ, આ તમારી સદગતિ ભઈ, અલ્યા ભઈ, અલ્યા સોમ ભઈ, ભજનમાં ભંગ પડ્યો.